વિસાવદર તાલુકાના સરસે ગામના ઉપસરપંચ પુરુષોત્તમભાઈ મણીભાઈ રેબડિયાની ગળે ફાંસો ખાધેલી લાશ તેની વાડીના રૂમમાંથી મળી આવી હતી. વિસાવદર તાલુકાના સરસઈ ગામના ઉપસરપંચ પુરુષોત્તમભાઈ મણીભાઈ રેબડી ઉંમર વર્ષ 40 ની લાશ તેની વાડી આવેલ રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી, જ્યાં લાશ વાડીના સ્લેબમાં દોરડે લટકતી મળી આવતા તેને વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલ હતી. તેના સમાચાર મળતા વિસાવદર તાલુકાના આગેવાનો તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, વિસાવદરના ધારાસભ્ય હર્ષ ત્રિબડિયા તેમજ સત્તાધાર જગ્યાના મહંત ડીજે બાપુ સહિતના લોકો તેમના પરિવારને સાંત્વના આપવા માટે વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. પુરુષોત્તમભાઈ મણીભાઈ રેબડિયા તેના પરિવારમાં બે ભાઈઓ હોય તેમાં તમામ પરિવાર સાથે એક જ ડેલામાં અલગ અલગ રહેતા હતા, જ્યારે પુરુષોત્તમભાઈને સંતાનમાં એક દીકરી ને એક દીકરો છે, જેમાંથી દીકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે અને દીકરો ધોરણ 2માં અભ્યાસ કરે છે. તેમજ તેમના પત્ની નયનાબેન સરસઈ ગામના સરપંચ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવથી નાના એવા ગામમાં ભારે શોક છવાઈ ગયેલ છે. તેમજ બે સંતાને તેમના પિતાની છત્રછાયા ગુમાવી છે. આસિફ કાદરી સાથે દિનેશ ગામવા, લાઈવ ગુજરાત ન્યૂઝ, વિસાવદર.